શેકની ચાર ઘાત એ માઇનસ શેક વર્ગ એ બરાબર ખાલી જગ્યા કીધું, જોઈએ જો શું કરશું. તો કે શેકની ચાર ઘાત એ માઇનસ શેક વર્ગ એ, આપણી પાસે ચાર ઘાતનું નિત્યસમ નથી, વર્ગનું છે, પણ તમે ચાર ઘાતને આમ કરી શકો છો. શેક વર્ગ એનો વર્ગ લખી શકાય માઇનસ શેક વર્ગ એ, આપણી પાસે આ નિત્યસમ છે. શેક વર્ગ એ બરાબર વન પ્લસ ટેન સ્ક્વેર, આ નિત્યસમ છે, તમને બધાને ખબર છે. એ નિત્યસમ અહીંયા મૂકી દઈએ. શું કરશું, શેક વર્ગની જગ્યાએ વન પ્લસ ટેન સ્ક્વેર એ એનો સ્ક્વેર છે ઉપર, આ શેક વર્ગની જગ્યાએ મૂકું, આ શેક વર્ગની જગ્યાએ પણ મૂકી દઉં વન પ્લસ ટેન સ્ક્વેર એ. બધા જવાબ ટેનમાં જ છે, જો એક એક અલગ છે, કાંઈ વાંધો નહીં, સાદુરૂપ આપી દો. અહીંયા પહેલું સૂત્ર આવે એ પ્લસ બી આખા કાઉન્સનો સ્ક્વેર વાળું, એ પ્લસ બી આખાનો સ્ક્વેર હોય તો શું લખો, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, આ સૂત્ર મૂકીશ. ચાલો હું તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી એટલે ટેન સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર એટલે વર્ગનો વર્ગ ચાર ઘાત, માઇનસ છે તો કાઉન્સમાં લખું વન પ્લસ ટેન, અથવા માઇનસ સીધું આમાં તો જવા દો, સીધું જ છે, માઇનસ અહીંયા જવા દો, માઇનસ વન અને આ માઇનસ ટેન સ્ક્વેર, આ વન અને આ વન કેન્સલ, ટેનની ચાર ઘાત હું પહેલાં લખું, ટુ ટેન વર્ગમાંથી એક ટેન બાદ કરો, ટુ એક્સમાંથી એક્સ બાદ કરો તો એક્સ વધે ને એવું જ, મોટાની નિશાની ટેન સ્ક્વેર, ગોતી લો આન્સર, ટેનની ચાર એ વત્તા ટેન સ્ક્વેર, સી વિકલ્પ.